ધોરણ નવ વિષય ગણિત પ્રકરણ ચૌદ આંકડા શાસ્ત્ર વિદ્યાર્થી મિત્રો ગયા તાસમાં આપણે આંકડા શાસ્ત્રમાં થોડીક સમજૂતી જોઈ હતી ગૌણ માહિતી અને બીજી પ્રાથમિક માહિતી વિશે બરાબર હવે આજે આપણે જોઈએ માહિતીની રજૂઆત તો આપણે શરૂ કરીએ માહિતીની રજૂઆત હવે જેવું આપણે માહિતીને એકત્રિત કરવાનું કાર્ય પૂરું કરીએ ત્યારે તરત જ તપાસ કરતા એ આ માહિતીની રજૂઆત કે જે અર્થપૂર્ણ હોય અને સરળતાથી સમજી શકાય અને પહેલી નજરે તેના મુખ્ય ઉદ્દેશો જાણી શકાય એવા સ્વરૂપમાં એને રજૂ કરવી જોઈએ તો એ ઉદાહરણો દ્વારા આપણે સમજી શકીએ એટલે આજે આપણે થોડાક ઉદાહરણોને સમજીએ પહેલું ઉદાહરણ છે ગણિતની એક કસોટીમાં દસ વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ આ પ્રમાણે છે પંચાવન છત્રીસ પંચાણું તોતેર સાહીઠ બેતાલીસ પચીસ અઠ્યોતેર પંચોતેર અને બાસાઠ તો આ સ્વરૂપની માહિતીને કાચી માહિતી કહેવાય બરાબર જેને કહેવાય રો ડેટા હવે આ સ્વરૂપમાં આપણે જે માહિતી જોઈએ તો શું એમાં સૌથી વધુ અને સૌથી ઓછા ગુણ આપણે શોધી શકીએ સૌથી વધુ અને સૌથી ઓછા ગુણ શોધવામાં આપણને થોડોક સમય લાગે બરાબર હવે જો આ ગુણને આપણે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા હોઈએ તો શું થાય સમય ઓછો લાગે એટલે આપણે એને ચડતા ક્રમમાં ગોઠવીએ તો એમાં પહેલાં સૌથી ઓછા એટલે કે પચીસ પછી એનાથી વધારે એટલે કે છત્રીસ પછી બેતાલીસ પછી પંચાવન સાઠ બાસાઠ તોતેર પંચોતેર અઠ્યોતેર અને પંચાણું આ રીતે ગોઠવા પછી આપણે સ્પષ્ટતાથી જોઈ શકીએ કે સૌથી ઓછા ગુણ પચીસ અને સૌથી વધુ ગુણ પંચાણું છે તો માહિતીના મહત્તમ એટલે કે સૌથી વધારે અને ન્યૂનતમ એટલે કે સૌથી ઓછા મૂલ્યોનો તફાવત આપણે લઈએ બાદ બાકી તફાવત એટલે તો એ તફાવતને માહિતીનો વિસ્તાર કહેવાય વિસ્તારની વ્યાખ્યા માહિતીના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યોના તફાવતને માહિતીનો વિસ્તાર કહેવાય અને આ કિસ્સામાં માહિતીનો વિસ્તાર કેટલો છે પંચાણું ઓછા પચીસ બરાબર સિત્તેર તો ખાસ કરીને જ્યારે પ્રયોગમાં અવલોકનોની સંખ્યા વધુ હોય ત્યારે તે માહિતીનો ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવામાં વધુ સમય માગી લે એ હવે પછીના ઉદાહરણમાં આપણે જોઈએ તો ઉદાહરણ બાર સોરી ઉદાહરણ બે એમાં એક શાળાના ધોરણ નવના ત્રીસ વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ સોમાંથી આ પ્રમાણે છે વિદ્યાર્થી ત્રીસ છે અને સોમાંથી જુદા જુદા ગુણ મેળવા એમાં દસ બાણું બાણું વીસ અઠા અઠ્યાસી ચાલીસ છત્રીસ એંસી પચાસ બાણું સિત્તેર પચાસ પંચાણું બોતેર છપ્પન ચાલીસ સિત્તેર સાઠ પચાસ છત્રીસ સિત્તેર છપ્પન ચાલીસ સાહીઠ સાઠ છત્રીસ સાઠ સિત્તેર ચાલીસ અઠ્યાસી હવે આપણે અહીંયા યાદ રાખીએ કે ચોક્કસ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા તે ગુણની આવૃત્તિ કહેવાય એટલે ઉદાહરણ જે આ ઉદાહરણમાં જે ચાર વિદ્યાર્થીઓ છે અને સિત્તેર ગુણ મળ્યા છે બરાબર ચાર વિદ્યાર્થીઓને સિત્તેર એટલે સિત્તેર ગુણની આવૃત્તિ ચાર કહેવાય આ માહિતીને વધુ સરળતાથી સમજાય એ માટે આપણે એક કોષ્ટક બનાવીએ અને એ કોષ્ટકમાં પહેલાં ખાનામાં ગુણ અને બીજા ખાનામાં વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કે આવૃત્તિ એમ લખીએ તો દસ ગુણ મેળવનાર એની સામે આવૃત્તિમાં એક કારણ કે એક વિદ્યાર્થી છે વીસ ગુણ મેળવનાર એક છત્રીસ ગુણ મેળવનાર ત્રણ ચાલીસ ગુણ મેળવનાર ચાર પચાસ ગુણ મેળવનાર ત્રણ બરાબર પચાસ ગુણ મેળવનાર ત્રણ બરાબર છપ્પન ગુણ મેળવનાર બે સાઠ ગુણ મેળવનાર ચાલીસ સિત્તેર ગુણ મેળવનાર ચાર બોતેર ગુણ મેળવનાર એક એંસી ગુણ મેળવનાર એક અઠ્યાસી ગુણ મેળવનાર બે બાણું ગુણ મેળવનાર ત્રણ અને પંચાણું ગુણ મેળવનાર એક હવે આ વિદ્યાર્થીઓની જે સંખ્યા અથવા તો આવૃત્તિ છે બધાનો સરવાળો કરીએ તો એ ત્રીસ મળે એટલે આ માહિતી છે એ અવર્ગીકૃત માહિતી છે અને વર્ગીકૃતમાં ફેરવી નથી એટલે કે અવર્ગીકૃત માહિતીનું આવૃત્તિ વિતરણ કોષ્ટક કહેવામાં આવે છે અથવા તો ફક્ત આવૃત્તિ વિતરણ કોષ્ટક કહેવાય બરાબર હવે આપણે કોષ્ટક તૈયાર કરવા માટે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કેવી રીતે કરાય તે પછીના એટલે કે હવેના ઉદાહરણમાં જોઈએ તો એમાં વન મહોત્સવ મહોત્સવ દરમિયાન સો શાળા પૈકી પ્રત્યેક શાળામાં સો છોડ ઉગાડવામાં આવ્યા હતા તેમાંથી એક માહિતી આપણને મળી એક મહિના પછી અને બચી ગયેલા જે છોડની સંખ્યા હતી તે આ પ્રમાણે હતી એમ કરી અને આપણને શાળાઓની સંખ્યા આપી છે છોડની સંખ્યાની નોંધ એમાં પંચાણુંથી શરૂ કરી છોતેર પંચોતેર એ નેવ્યાશી ત્રાણું છ્યાસી સત્યાશી ઓગણસિત્તેર બરાબર એ રીતે આપણને ટોટલ માહિતી અહીંયા આપેલી છે હવે આ જે માહિતી છે એ મોટી સંખ્યાની માહિતી છે અને એ માહિતીને રજૂ કરવા માટે અથવા તો વાંચવામાં સરળતા પડે એ માટે આપણે વર્ગ લેવા પડે બરાબર એટલે કે બચી ગયેલા છોડના વર્ગ કરવાને એમાં એક વર્ગ એટલે કે ધારો કે સૌથી નાનો તો વીસથી ઓગણત્રીસ છોડ બરાબર પછી ત્રીસથી ઓગણચાલીસ ચાલીસથી ઓગણપચાસ પચાસથી ઓગણસાઠ સાહીઠથી ઓગણ સિત્તેર સિત્તેરથી ઓગણ એંસી ને એંસીથી નેવ્યાસી નેવુંથી નવ્વાણું એવા વર્ગ પાડવાના એટલે કોષ્ટકમાં પેલું ખાનું આવશે બચી ગયેલા છોડની સંખ્યા વર્ગવાર પછી બીજું ખાનું આવશે એમાં આવૃત્તિ ચિહ્ન કરવાનું બરાબર એટલે એ રીતે ચિહ્ન કરતા જઈ કહેવાય પહેલું આવે પંચાણું તો એ છે એ નેવુંથી નવ્વાણુંના વર્ગમાં આવે એટલે ઊભો એક એક ઊભી લીટી કરીએ એ પહેલું પછી બીજું અહીંયા છોડ આપેલો છે એમાં છોતેર તો એ રીતે એ છોતેર આવશે સિત્તેરથી ઓગણએસીમાં એમાં પણ ઊભી લીટી પછી ત્રીજું આવશે પંચોતેર તો એ પણ સોતેર સિત્તેરથી ઓગણએસીમાં એટલે બી ઊભી બીજી લીટી પછી એ રીતે આગળ વધતા વધતાં ત્રીજી ચોથી પાંચમી લીટી છે એને આડી રીતે ઊભો લીટો કરીને બતાવવાની આ રીતે આખી જે વર્ગમાત્મક માહિતી મળે એને આપણે કોષ્ટકમાં બતાવી શકીએ તો આ સરળતાથી વર્ગ દ્વારા જૂથમાં ગોઠવીએ પછી એ જૂથોને વર્ગો કહેવાય અથવા તો વર્ગ અંતરાલ કહેવાય અને એની લંબાઈને વર્ગ લંબાઈ કહેવાય હવે વર્ગની પહોળાઈને અથવા તો વર્ગની પહોળાઈ પણ કહેવાય તો અહીંયા જે ઉદાહરણ છે એમાં વર્ગ લંબાઈ કેટલી છે દસ છે કારણ કે આપણે જોયું વીસથી ઓગણત્રીસ ત્રીસથી ઓગણચાલીસ એટલે વર્ગ લંબાઈ છે એ દસ અથવા તો દરેક વર્ગની નાનામાં નાની સંખ્યાને અધ સીમા કહેવાય અને મોટા મોટી સંખ્યાને ઉર્ધ વર્ગ સીમા કહેવાય અહીંયા વીસ ઓગણત્રીસમાં વીસ છે એ અધ વર્ગ સીમા છે અને ઓગણત્રીસ છે એ ઉર્ધ્વ વર્ગ સીમા છે બરાબર તો આ સ્વરૂપમાં જે માહિતીને આપણે રજૂ કરીએ એ માહિતીને સરળ અને સંક્ષિપ્ત બને એ રીતે આપણે રજૂ કરી શકીએ અને એનાથી આપણને પહેલી નજરે એના ચોક્કસ અને અગત્યના લક્ષણો ધ્યાનમાં લઈ શકીએ તેવા મળે અને આ પ્રકારના કોષ્ટકને વર્ગીકૃત માહિતીનું આવૃત્તિ વિતરણ કોષ્ટક કહેવામાં આવે છે બરાબર અહીંયા આપણે સરળતાથી આ વર્ગ પ્રમાણે વર્ગીકૃત માહિતીનું આવૃત્તિ કોષ્ટક જોઈએ તો આપણને જુદા શાળામાં જુદા જુદા જે ધારો કે વીસથી ઓગણત્રીસ છોડ બચાવે એવી કેટલી શાળા તો ત્રણ એમ ચોખ્ખું આપણને અહીંયા જોવા મળે ત્રીસથી ઓગણતાલીસ વચ્ચે ચૌદ શાળાઓ જે છે એ આપણને બતાવે છે તો આ રીતે આપણે આ આવૃત્તિ કોષ્ટકને બતાવી શકીએ છીએ બરાબર અને આ રીતે આ આવૃત્તિ કોષ્ટક છે એ બનાવવાનું હોય છે બરાબર તો આ પ્રકરણમાં આ આવૃત્તિ વર્ગીકૃત કોષ્ટક સુધી આપણે આજે અટકીએ આની પછી છે એ આપણે આગળ સમજૂતી જોઈશું બરાબર પણ એ પહેલાં આપણે એના પ્રશ્નો છે એ જોઈ લઈએ હું તમને પ્રશ્ન પૂછું એ પ્રશ્નના ઉત્તર તમારે મને વોટ્સએપના માધ્ય માધ્યમથી આપવાના છે તો પહેલો પ્રશ્ન છે આવૃત્તિ વિતરણ કોષ્ટક કોને કહેવાય બરાબર બીજો પ્રશ્ન છે કે વર્ગો એટલે શું અથવા તો વર્ગ અંતરાલ કોને કહેવાય બરાબર ત્રીજો પ્રશ્ન છે વર્ગ લંબાઈ એટલે શું આ ત્રણ પ્રશ્નોના ઉત્તર તમારે મને વોટ્સએપના માધ્યમથી પહોંચાડવાના છે બરાબર ઓકે આવજો